नवसारी जनता माटे बेलीमोरा पालिका द्वारा भारतीय जनता पार्टी प्रदेश अध्यक्ष और नवसारी सांसद योगदान थी 30 प्रजातिना 255 थी वधारे देशी विदेशी पक्षीओ वाळू बर्ड पार्क प्रजा माटे खुल्लू मुकवामां आव्यु। रंगबेरंगी पक्षीओनो कलरव समग्र वातावरण ने संगीतमय बनावी रह्यो छे, जेनो शहेरीजनों सहित अंतरियाळ विस्तारना गरीब वर्गना विद्यार्थीओ लाभ लई रह्या छे। आ बर्ड पार्क में विविध एक्जोटिक बर्ड्स राखवामां आव्या छे, जेमां ऑस्ट्रेलियन अने आफ्रिकन प्रजाति सहित विविध देशों पक्षीओनो समावेश करायो छे। मुलाकातीओने पक्षीओना प्रजाति विषे विस्तृत जानकारी उपलब्ध थाय ए माटेना प्रयासो कराया छे। आ उपरांत रंगीन माछलीओ, बतकनी जोड़ीओ, इगुआना, गिनी पिग अने ससला पण बर्ड पार्क में छे। आ बर्ड पार्कनो मुख्य हेतु छे कि स्थानिक तथा आसपासना विस्तारना लोकोमां विविध पक्षीओनी अलग अलग प्रजातिओ अंगे जागृति वधे। અહીં પક્ષીઓ માટે તૈયાર કરાયેલા ઘાસ, છોડ અને ઝાડના પ્લાન્ટેશનને પણ અનુરૂપ જ લગાવવામાં આવ્યા છે। અહીંનું વાતાવરણ પક્ષીઓ માટે સાનુકૂળ છે। આ પાર્કમાં એક્ઝોટિક પક્ષીઓ વિશાળ પાંજરામાં રાખવામાં આવ્યા છે। બેલીમોરા નગરપાલિકા દ્વારા 32,192 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલા ગાર્ડનનું નવીનીકરણ કરી આ બર્ડ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે। 33.75 લાખના ખર્ચે બનેલા આ પાર્કમાં 15 લાખ રૂપિયા સાંસદ સીઆર પાટીલે પોતાની ગ્રાન્ટમાંથી આપ્યા છે। પક્ષીઓ મુક્ત રીતે ઉડી શકે એ માટે વિશાળ પાંજરાઓ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં મુલાકાતીઓ પક્ષીઓની જુદી જુદી 30 પ્રજાતિના 255 જેટલા પક્ષીઓને કુદરતી વાતાવરણમાં વિહાર કરતા માણી શકશે। મુલાકાતીઓ અહીં વોકવે એવિયર પર ચાલીને પક્ષીઓને સ્પર્શીને ફીડિંગ પણ કરાવી શકે છે, સાથે સેલ્ફી અને ફોટો પણ લઈ શકે છે। અંતરિયાળ વિસ્તારમાં આવેલા શાળાના બાળકો જે મોટા પ્રવાસે નથી જઈ શકતા એમના માટે આ બર્ડ પાર્ક ખૂબ જ ઉપયોગી છે। બર્ડ પાર્કમાં અમારે ટોટલ 33 લાખનો ખર્ચો થયો છે, 33.75 લાખનો ખર્ચો થયો છે। એમાં 15 લાખ અમારે સંસદની ગ્રાન્ટ છે અને 18 લાખ અમારે 14માં નાના પેન્સની ગ્રાન્ટ છે। એ હેઠળ અમે એમાં એક કેન્ટીન બનાવી છે, રેસ્ટરૂમ બનાવ્યા છે, ચિલ્ડ્રન પાર્ક બનાવ્યું છે, એટલે ચિલ્ડ્રનના જે સ્લાઇડર અને હિંચકા એનું આયોજન કર્યું છે। બાકી જે બધું ગાર્ડનમાં કર્યું છે એ રીતનું નાનું મોટું બધું કામ ગ્રાન્ટ માટે કર્યું છે। આ બર્ડ પાર્ક દક્ષિણ ગુજરાતમાં સુરત સિવાય પ્રથમવાર બીલીમોરામાં બનાવવામાં આવ્યો છે। પ્રકૃતિને અને પક્ષીઓને બાળકો અને બીલીમોરાની જનતા ઉપયોગ લાભ લે, પ્રકૃતિ સાથે તાદાત્મ્ય મેળવે અને ખૂબ નયનરમ્ય વાતાવરણમાં આ ગાર્ડન બનાવવામાં આવ્યો છે। ખૂબ સારા પક્ષીઓ છે, પક્ષીઓ એટલા મનમોહક છે કે જે કોઈ પણ બાળક અને વ્યક્તિઓ આવશે એ બધાને ખૂબ આનંદ થશે એવી હું ચોક્કસ ખાતરી આપું છું। મારી શાળાના બાળકોને શૈક્ષણિક મુલાકાત અર્થે બીલીમોરાની ખૂબ જ નજીક આવેલા બર્ડ્સ પાર્કની મુલાકાતે લાવેલા છે। મારી શાળાના બાળકો ખૂબ જ ગરીબ હોવાથી લાંબો પ્રવાસ થઈ શકે નહીં, તો બીલીમોરાના ખૂબ જ ટૂંકા અંતરે આ બર્ડ્સ પાર્ક બનાવેલી અમને જાણકારી મળી, તેથી અમે ધોરણ 1 થી 5ના બાળકોને અહીંયા બર્ડ્સ પાર્કની મુલાકાતે આવેલા છે। ખૂબ જ સરસ અને અલગ વાતાવરણ છે, ફુવારા, બતક, માછલી, જુદા જુદા પક્ષીઓ, બાળકોને શીખવા પણ ખૂબ સરસ મળે છે। તો મારી બધાને એક જ વિનંતી છે કે તમે બીજી શાળા અથવા વાલીઓ પણ પોતાના દીકરાઓને આની મુલાકાત લે તેવી વિનંતી। અહીંયા અત્યાર સુધીમાં 4 દિવસમાં 1500 વિઝિટરો વિઝિટ કરી છે, તેમજ સ્કૂલના બાળકો 200 થી 300ની સંખ્યામાં આવી ગયા છે। દરેકને જોવાનો ઘણો ઇન્ટરેસ્ટ મળ્યો છે, તેમજ નજીકથી પક્ષીઓને આવી રીતે પહેલીવાર જોઈને આ એરિયાના તેમજ આજુબાજુના ગામડાના દરેક છોકરાઓની સ્કૂલ બાળકો આવે છે તે ઘણા હેપી છે, અને અમે પર્સનલ લોકોને વિઝિટ ટૂર પણ કરાવી છે જેનાથી એમને અવેરનેસ એજ્યુકેશન બી મળે। ખાલી એવું નથી કે અહીંયા આવ્યા બર્ડ જોયા અને તમે નીકળી જાઓ, એના માટે પર્સનલ એક સ્ટાફ છે જે પોતે ગાઈડ કરાવે છે કે કેવી રીતે બર્ડનું નેમ છે, કઈ રીતે ફીડ કરે છે, આવું બધું પર્સનલ બચ્ચાઓને શીખવવામાં આવે છે, એ રીતની ટૂર કરીએ છીએ। કેટલો ચાર્જિસ લેવામાં આવે છે? નોર્મલ તો 50 રૂપિયા એમની ફી છે એઝ અ 1 પર્સન, પણ અત્યારે બાળકો માટે એનું કન્સેશન આપીને 30 રૂપિયામાં બધું જ વિથ ફોટોગ્રાફી અને ગાઈડ ટૂર બધું જ એમાં ઇન્ક્લુડેડ કરવામાં આવ્યું છે બીકોઝ ઓફ છોકરાઓ માટે। છોકરાઓ તો હવે રિએક્શન જ્યારે તમે આ છોકરાઓની ટીમ આવશે અને એમના ફેસ પરથી આઈડિયા આવે એ કેટલા હેપી હોય છે,
એક્સપ્રેસ નહીં કરી શકાય કે કેટલો એ લોકો ખુશ છે. તમે જ્યારે જોશો અને એ ઘરે જઈને જે વાતો કરશે, પછી થોડા દિવસ પછી, એટલે કે આજે 4 દિવસ થયા જ, મહિના પછી બધાને આઈડિયા આવશે દર સ્કૂલોમાંથી ને બીજેથી રિસ્પોન્સ આવશે. બિલીમોરા નગરપાલિકા દ્વારા બિલીમોરાના નગરજનો માટે એક ખૂબ જ સુંદર કહી શકાય એ પ્રકારનું નજરાણું બર્ડ પાર્ક બનાવવામાં આવ્યો છે. આ બર્ડ પાર્કના અંદર દેશી વિદેશી અનેક જાતના પક્ષીઓ અહીંયા છે અને આ પક્ષીઓ સાથે તમે ફોટા પણ પડાવી શકો છો. અનેક દુર્લભ કહી શકાય એ પ્રકારના પક્ષીઓ કે જે આપણે ઘણી વખત જોયા પણ નથી, કદાચ પિક્ચરમાં જોયા હશે એવા પ્રકારના પક્ષીઓ પણ તમે નજીકથી એને જોઈ શકો એવું સુંદર આયોજન બિલીમોરા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આ જે બર્ડ પાર્ક છે એ લગભગ 33 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને નગરજનોના માટે એક સુંદર નજરાણું કહી શકાય એ પ્રકારનું અહીંયા આયોજન થયું છે. અહીંયા બાળકો પણ, શાળાના બાળકો પણ વિઝિટ કરે છે અને આ પક્ષીઓ સાથે ફોટા પડાવીને અને પક્ષીઓને કલરવ કરતા જોઈને આનંદ અનુભવે છે. બાળકો માટે કોઈ વિશેષ છૂટ છે કે કેમ? બાળકો માટે આમ તો અત્યારે છૂટ નથી, પરંતુ અમે રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં એમને પણ આમાં રાહત દરે અંદર પ્રવેશવાનો અને પક્ષીઓ સાથે આનંદ કરવાનો મોકો મળશે. અનેક સ્કૂલોમાંથી, ગામડામાંથી પણ ઘણી બધી સ્કૂલોના બાળકો આવે છે અને અહીંયા આવીને આ પક્ષીઓ સાથે આનંદ કરે છે. નવસારીથી રોનક જાનીનો અહેવાલ, ગુજરાત તક.